નમસ્કાર, સ્પીડ ન્યૂઝમાં સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાના કરજણના ખાંધા ગામે મંદિર તોડવામાં આવ્યું છે. રેલવે કોરિડોર માટે મંદિર તોડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ મંદિર પાસે બેસીને રામધૂન બોલાવી મંદિરની મૂર્તિ ખંડિત થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. ગ્રામજનોએ થાંભલા રોપી અને મંદિર જેવું ઊભું કર્યું હતું. ત્યારે રેલવે કોરિડોર માટે મંદિર તોડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના કરજણના ખાંધા ગામે મંદિર તોડવામાં આવ્યું છે. ગ્રામજનોએ મંદિર પાસે બેસી અને રામધૂન બોલાવી મંદિરની મૂર્તિ ખંડિત થતા મામલો વધુ ઉગ્ર બન્યો. ગ્રામજનોએ થાંભલા રોપી અને મંદિર જેવું ઊભું કર્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે લોકોની અંદર અહીં રોષ જોવા મળી રહ્યો છે. તો કરજણ પાસેના ખાંધા ગામ પાસે ગ્રામજનો મંદિર તોડી પાડવાને કારણે ઉશ્કેરાયા છે. રેલવે કોરિડોર માટે આ મંદિર તોડી પાડવામાં આવ્યું, ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મંદિર પાસે બેસી અને રામધૂન બોલાવી. અને હવે જોઈશું સ્પીડ ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સીઆઈએસએફના 50મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા. આ કાર્યક્રમ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમાં સીઆઈએસએફની 5મી બટાલિયન કેમ્પમાં રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી 6 અધિકારી અને 1 જવાનને સન્માનિત પણ કર્યા. પ્રધાનમંત્રી મોદીના આગમનના પગલે સુરક્ષાના ભાગરૂપે એસપીજીની સાથે 1000 પોલીસકર્મી અને સીઆઈએસએફના 1200 જવાનો તૈનાત કરાયા. હાઈ રાઇઝ બિલ્ડિંગ ઉપર પણ સ્નાઇપર તૈનાત રાખવામાં આવ્યા. મોદી આજે સીઆઈએસએફના 50મા સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમણે સીઆઈએસએફના જવાનોને સલામી પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓની 3 કલાક મેરેથોન બેઠક ચાલી. લોકસભા ચૂંટણીની તારીખોનું આજે અથવા આગામી 2 દિવસમાં એલાન થઈ શકે છે. એપ્રિલ અને મેમાં 7મી અને 8મા ચરણમાં ચૂંટણી થઈ શકે તેવી સંભાવના છે. રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું. રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાન રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે. તો બીજી તરફ બીએસએફના જવાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતે પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડ્રોને ભારતીય હવાઈ સીમામાં હુમલો કર્યો હતો. એર સ્ટ્રાઇક બાદ ડ્રોનની ઘૂસણખોરીની આ ત્રીજી ઘટના છે. પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના રજૌરીના સુંદરબની સેક્ટરની અંદર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સુરતથી લૂંટના એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કોસંબા નજીક હાઈવે ઉપર લૂંટની ઘટના બની. ટેમ્પો ચાલકને બંધક બનાવી અને તેને ઢોર માર મારવામાં આવ્યો. ટેમ્પો ચાલક પાસેથી 25,000 લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા. 8 થી 10 અજાણ્યા લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો. ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 25,000ની લૂંટ ચલાવી અને આરોપીઓ ફરાર થઈ ગયા છે. સુરતના કોસંબા પાસે લૂંટની આ ઘટના સામે આવી છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક પછી એક મોટા માથાના રાજીનામા બાદ હવે આ રેલો જાણે કે અમરેલી સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો વિપક્ષના નેતા ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાજ સામે પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડા, વીજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દીપક માલાણી પ્રદેશ કોંગ્રેસને પત્ર લખ્યો છે. આ પત્રમાં પરેશ ધાનાણીના રાજીનામાની માંગ કરાઈ છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ પણ 3 સભ્યોએ મોરચો માંડ્યો છે. આવનારી 12 માર્ચે રાજીવ કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક યોજવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બેઠકની સમીક્ષા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજીવ સાતવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપમાં મંત્રી બનવું હોય તો પહેલા કોંગ્રેસમાં જોડાવું પડશે. આ ઉપરાંત ઓવર કોન્ફિડન્સમાં તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ 26 સીટો ઉપર ચૂંટણી લડશે અને 26 સીટો ઉપર વિજય પણ મેળવશે.
આજે ગાંધીનગર કમલમમાં ભાજપની કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે. સાંજે 4 કલાકે આ બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ચૂંટણી પ્રભારી સહિતના આગેવાનો હાજર રહેશે. તો આવનારી લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ ઉપર ચર્ચા થઈ શકે છે, તેમજ ભાજપમાં જોડાયેલા નવા મંત્રીઓના ખાતાની ફાળવણીને લઈને પણ ચર્ચા થશે. સુરતની બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માટે પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર આયુષ પટેલ ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેઓ વિદેશ સ્થાયી થતા ફરી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના બાલકૃષ્ણ પાટીલ તેમજ કોંગ્રેસના સંજય શાહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો પેટા ચૂંટણી માટે મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાજર. નારાજગી પૂર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોરની પણ હાજરી. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. રાહુલ ગાંધીની જનસભાની તૈયારીઓને લઈને પણ ચર્ચા. તો આજે સાંજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી છે. ભગવાન બારડના કેસ મુદ્દે કોંગ્રેસના નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવા મામલે ખુલાસો કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સજા પર સ્ટે મળ્યા બાદ કોંગ્રેસ નેતાઓ પત્રકાર પરિષદ યોજશે. ગુજરાતમાં આજે પોલિયો રવિવારની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી પોલિયોની રસી પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સમગ્ર રાજ્યમાં 0 થી 5 વર્ષ સુધીના 84 લાખ બાળકો જે માટે રાજ્યભરમાં 37,503 બૂથમાં અભિયાનનું આયોજન કરાયું. અભિયાનમાં 1,71,000 આરોગ્યકર્મીઓ સેવારત છે. અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં પણ અભિયાનનું આયોજન છે. 3,549 મોબાઈલ ટીમ અંતરિયાળ ગામોમાં ટીપા તોડાવી રહી છે. ભારતમાં આજનો દિવસ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં કુલ 1,059 પોલિયોના બૂથ બનાવ્યા છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે. કલેક્ટર શાલિની અગ્રવાલે પણ પોતાના બંને બાળકોને પોલિયોની રસી પીવડાવતા કોટા વિસ્તારના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર પહોંચ્યા હતા. પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે સમગ્ર દેશમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ સરકાર સામે વાયો ચડાવી છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘની બેઠક મળી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરી આપવામાં આવે. આ ઉપરાંત ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો બોર્ડની પરીક્ષાના પેપરનો બહિષ્કાર કરાશે. આણંદ નજીક નાવલી નાપાડ રોડ વચ્ચે કારમાં અચાનક આગ લાગી. ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલકે કાર સાઈડમાં મૂકી પોતે નીચે ઉતરી જતા જાનહાની ટળી. કારમાં ગેસની બોટલ ફાટે તે પહેલા જ કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો. અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે સિમેન્ટ ગ્રાઇન્ડર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. ભાવનગરના અનીડા ગામે 6 માર્ચ 2018 રોજ 42 જાનૈયાઓના મોત થયા હતા. એક સાથે 42 લોકોના મોત થતા સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય અને મકાન આપવાની જાહેરાત કરી હતી. પરિવારજનો સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. 1 વર્ષ વીતી ગયું હોવા છતાં પરિવારજનોને સહાય મળી નથી. ગાંધીનગર આઈબીના પીએસઆઈ કૌશિક ડિંડાલિયાને કારને અકસ્માત થયો. કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. દમણથી અમદાવાદ તરફ જતી વખતે સબ ઇન્સ્પેક્ટરની કારને અકસ્માત થયો. સબ ઇન્સ્પેક્ટર ચિકાર દારૂ પી કાર ચલાવતો હતો અને અકસ્માત તેની કારમાં આશરે વિસ્કી અને વોડકાની 99 બોટલો મળી આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં અમૃતમ કાર્ડ કઢાવવા માટે ઘાલમેલ થઈ રહી છે. માત્ર 2,500 રૂપિયામાં એજન્ટો બોગસ પુરાવાના આધારે 24 કલાકમાં કાર્ડ તૈયાર કરી આપે છે. આ સમગ્ર હકીકત સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી છે. અહીં ન રાશન કાર્ડની જરૂર છે, ન તો આવકના દાખલાની જરૂર હોય છે. માત્ર 2,500 રૂપિયા આપો અને 24 કલાકમાં અમૃતમ કાર્ડ આવી જાય છે. સુરતમાં ચાલતા આવા ગુરખ ધંધા સામે તંત્રના આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી મળ્યો છે મોબાઈલ. સાબરમતી મધ્યસ્થ જેલના છૂટા ચક્કા બેરેક 1 પાસેથી ફોન મળતા જેલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. છોટા
चित्कर बेरी केक में आवेला मंदिर की बाजू में छुपावी ने राख्यो हतो मोबाइल। आ मोबाइल पाका कामना कैदी सादिक उर्फ रबड़ीए राख्यो हतो, तेनी सामे गुनो दाखल करायो छे। अगाउ पण साबरमती जेल माथी मोबाइल मळी आवी चुक्या छे। राजकोट में 150 થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવશે। ઈ ચલણમાં 10 થી વધુ વખત નિયમોનો ભંગ થયો હશે તો તે વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે। આ અંગે આરટીઓને નામ સાથે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ભાવનગરમાં ઉનાળાને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ લોકફાળાથી ભૂગર્ભ રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે। આવનારા ઉનાળાના દિવસોને ધ્યાનમાં રાખી સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો અને ચેકડેમ વધુ ઊંડા કરવાની કામગીરી હાથ ધરી છે। भावनगर की वस्ती मुजब रोजना 135 एमएलडी पानी की जरूरियात रहती है, जमाती 60 और 40 एमएलडी पानी शेत्रुंजी और मही नदी में मिली रहे हैं। जयरे वु पानी की जरूरियात ने ध्यान में राखी नगरपालिकाए लोक भागीदारी से चेकडेम और वीज स्थलों अंडरग्राउंड वॉटर रिचार्जिंग काम हाथ धरू। देशना वातावरण ने जोता देश में भाईचारो बनी रहे ते माटे कर्नाटकना बे युवानो बाइक पर जनजागृति फैलावा निकळ्या छे। 6 मार्च ना रोज शुरू थयेली आ बाइक भ्रमण यात्रा 15 दिवस सुधी चालशे। आ बाइक यात्रा लखनऊ गुजरात नागपुर सहित 6 जेटला राज्यों में भ्रमण करशे अने त्यांना लोकोने भाईचारानो संदेश आपशे। अंदाजित 6,500 किलोमीटर नो अंतर तेओ 15 दिवस में कापी अने कर्नाटक पाछा फरशे। राजकोट में स्वाइन फ्लू नो केर यथावत है। राजकोट में वधु एक दर्दी नु मौत थयुं छे। 40 वर्षीय पुरुष नु मौत थयुं छे। शनिवार एक दिवस में 3 दर्दी ना मौत थया छे। मृत्यु आंक 81 पर पहुंच्यो छे। आज भारत और ऑस्ट्रेलिया वच्चे 5 वनडे मैच की श्रेणी की 4थी वनडे मैच रमाशे। मोहाली में रमनारी आ मैच जीती टीम इंडिया नो इरादो श्रेणी विजय नो छे। ऑस्ट्रेलिया आज की मैच जीती श्रेणी जीवंत राखवानो प्रयास करशे। त्रीजी वनडे में भारत ने हरावी ऑस्ट्रेलिया श्रेणी हारथी बची गई। आ मैच में महेन्द्र सिंह धोनी ने आराम आपी ऋषभ पंत ने रमाडवामां आवशे तो भुवनेश्वर कुमार ने पण अंतिम 11 में स्थान मिली शके छे। इस्तांबुल थी न्यूयॉर्क जई रहेली टर्किश एरलाइंस की फ्लाइट में टर्ब्युलेंस ने कारण 30 लोग घायल थया। टर्किश एरलाइंस फ्लाइट में एक मां जेएफके एयरपोर्ट पर लैंड थवाना लगभग 45 मिनिट पहला टर्ब्युलेंस सर्जायो हतो। फेडरल एविएशन एडमिनिस्ट्रेशन मुजब क्रूए इमरजेंसी की जाहरात करी हती, जारे बोइंग 777 हजी पण हवामां ज हतो। जापानना बोट अकस्मात में 80 थी वधु लोग घायल थया। होनचूना निगाता बंदर थी निकलती फेरी में 121 मुसाफरो अने 4 क्रू सभ्यो हता। बोटनी एक दरियाई प्राणी साथ अथड़ामण थता 80 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। આ દુર્ઘટના સડો ટાપુથી શનિવારે બપોર પછી બની હતી। મેક્સિકોના ગુઆના જાઉટો રાજ્યમાં શનિવારે નાઇટ ક્લબમાં શૂટિંગમાં લગભગ 15 લોકોના મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા। સશસ્ત્ર માનકા શહેરની અંદર લા પ્લેયા મેન્સ ક્લબમાં 3 વાનમાં સશસ્ત્ર માણસોના એક જૂથે હુમલો કર્યો હતો। અપરાધ કરનારાઓની ઓળખ અસ્પષ્ટ છે। નાઇટ ક્લબની નજીકની શેરીથી શૂટિંગ પછી લેવામાં આવેલી એક વિડીયોમાં પોલીસ વાહનોની એક લાંબી લાઇન જોવા મળી હતી। 116 વર્ષીય જાપાની મહિલા કેન તનકાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી જૂની વ્યક્તિ તરીકે સન્માનિત કરવામાં આવી છે। તેને જાપાનના દક્ષિણ પશ્ચિમમાં ફુકુઓકામાં રહે છે। જન્મદિવસની ઉજવણી તેના પરિવારજનો અને મેયર હાજર રહ્યા હતા। તનાકાનો જન્મ જાન્યુઆરી 2, 1903માં થયો હતો। તેણે સામાન્ય રીતે સવારે 6 કલાકે ઉઠે છે અને ગણિતનો અભ્યાસ કરે છે। કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં શનિવારે 12 લોકો મોતને ભેટ્યા, જેમાં મેયર અને તેના પરિવારજનો પણ સામેલ હતા। રાષ્ટ્રપતિએ સાંત્વના વ્યક્ત કરી છે। ડગ્લાસ DC-3 વિમાન સેન જોસ અને વિલા વિન્સેનિયો વચ્ચે ફ્લાઇટ ઉપર દેશના મધ્ય પૂર્વ ભાગમાં ક્રેશ થયું હતું। સ્પીડ ન્યૂઝમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
બ્રેકમાં સ્પીડ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો પોતાની આગામી ફિલ્મ કેસરીમાં સ્ટંટ માટે અક્ષય કુમારે શીખોની માર્શલ આર્ટ ગતકા શીખી અને ચેક યોદ્ધાઓ દ્વારા ચલાવાતા ઘણા હથિયારોની ટ્રેનિંગ પણ લીધી છે. ફિલ્મમાં એવી બહુ જ બધી સિક્વલ્સ છે જેમાં અક્ષય શીખોના ટ્રેડિશનલ હથિયારોને ચલાવતા અને ગતકા કરતા જોવા મળશે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટ રૂપ તરીકે દેખાશે. સોનાક્ષી સિન્હાનો સત્યા ચૌધરી તરીકે લુક રિલીઝ થયો છે અને છેલ્લે માધુરી દીક્ષિતનો બહાર બેગમ તરીકેનો લુક રિલીઝ થયો છે, જ્યારે મેલ સ્ટાર કાસ્ટમાં વરુણ ધવનનો ઝફર તરીકેનો સૌથી પહેલો લુક રિલીઝ થયો હતો. બોલીવુડ સિંગર અલકા યાજ્ઞિક 5 વર્ષ પછી રિયાલિટી શોમાં પરત ફર્યા છે. તે છેલ્લી વાર 2014માં સારેગામા લિટલ ચેમ્પ્સમાં જજની પેનલમાં જોવા મળ્યા હતા. તે હવે સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગરમાં જોવા મળશે. અભિનેતા વરુણ ધવન આ વર્ષે અંતની અંદર ગર્લફ્રેન્ડ નતાશા દલાલને પરણશે. નતાશા દલાલ સાથે વરુણ લાંબા સમયથી રિલેશનશીપમાં છે. આ વાતનો સ્વીકાર વરુણ ધવને કોફી વિથ કરણની 6th સીઝનમાં કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચાર 29 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મના એક સપ્તાહ પહેલા અજય દેવગણની ફિલ્મ તાનાજી રિલીઝ થવાની છે. સુશાંતની ફિલ્મ સાથે તાનાજીની બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે. સુશાંત સાથે લીડ રોલમાં સંજના સાંઘી જોવા મળવાની છે. આ ઉપરાંત ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં સૈફ અલી ખાન અને મિલિંદ સોમન પણ જોવા મળશે. છેલ્લે ટીવી શો મહારાણા પ્રતાપમાં જોવા મળેલો અભિનેતા ફૈઝલ ખાન 21 વર્ષે લગ્ન કરવાનો છે. પોતાની ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે આ વર્ષે જ તે લગ્ન કરી લેવાનો છે. પાકિસ્તાની હવાઈ મથક 11 માર્ચ સુધી બંધ રહેશે. પાકિસ્તાનમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે ફક્ત વિશિષ્ટ એર સ્પેસનો ઉપયોગ કરી શકાશે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ શનિવારે જણાવ્યું હતું કે દેશના હવાઈ મથક 11 માર્ચ સુધી તમામ પરાગમન ફ્લાઇટ્સ માટે બંધ રહેશે. સાઉદી વિદેશ મંત્રી અદાલ અલ જુબિયર સોમવારે ભારતની મુલાકાત લેશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે શનિવારે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું. નવી દિલ્હીમાં સાઉદી વિદેશ મંત્રીની તેમના ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે બેઠક યોજાશે. ગયા મહિને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી જાહેરાત પરની ફોલોઅપ મીટિંગ આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે ભારત શામ દામ અને દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે. ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપના 19 આગેવાનો ઘણા લાંબા સમયથી ધારાસભ્યો છે, છતાંય તેમને મંત્રીપદ આપવામાં આવતું નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા વાવના ધારાસભ્ય ગિનીબેને જણાવ્યું કે બનાસકાંઠા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અડીખમ છે. કોંગ્રેસના ગઢનો કાંગરો ક્યાંય હાલવાનો નથી. બનાસકાંઠા કોંગ્રેસના કોઈ ધારાસભ્ય લાલચમાં નહીં આવે. લોકસભામાં કોઈ પણ ઉમેદવાર હશે તેને જીતાડીશું. લાંબા સમયથી નારાજ સી કે રાહુલજીને ભાજપે મનાવી લીધા. સી કે રાહુલજીને ભાજપે ગોધરા લોકસભા બેઠક પરથી લડાવવાનો નિર્ણય લીધો છે. સીએમ રૂપાણીની ગોધરા બેઠક પરથી લડવાની ઓફર સી કે રાહુલજીએ સ્વીકારી છે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ 12:39 રાજભવનમાં યોજાયેલા સમારોહમાં 3 મંત્રીઓને શપથ લેવડાવ્યા, જેમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડાએ તો યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. શપથ લેનારા મંત્રીઓને હવે પછી ખાતાની ફાળવણી કરવામાં આવશે. આમ 1 વર્ષમાં 3 વખત શપથવિધિ યોજાઈ અને 1 વર્ષમાં 2 વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા, હકુભા જાડેજા અને યોગેશ પટેલને ભાજપે શપથ લેવડાવ્યા. શપથ બાદ અટકળોનો દોર શરૂ થયો. જવાહર ચાવડાને સહકાર ખાતું, હકુભા જાડેજાને બંદર ખાતું અને યોગેશ પટેલને શહેરી વિકાસ ખાતું મળી શકે તેવી અટકળો સેવાઈ. એક અઠવાડિયામાં નવા બનેલા 3 મંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી જશે. આ સાથે 3 મંત્રી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. ધર્મેન્દ્રસિંહ જાડેજાનું મંત્રીમંડળમાં સમાવેશ થતા ઉજવણી કરાઈ. રાજપૂત સમાજે ફટાકડા ફોડી તેમજ ઢોલ વગાડી મોડું મીઠું કરાવીને ઉજવણી કરી, તો આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા.
મંત્રીપદ મળ્યા બાદ યોગેશ પટેલના સમર્થકોમાં ખુશી જોવા મળી. યોગેશ પટેલના સમર્થકોએ વડોદરામાં ઉજવણી કરી. સમર્થકોને મળી અને મંત્રીએ પણ ઉજવણી કરી. લોકોના કાર્યોને ઝડપથી ન્યાય આપવાનો વિશ્વાસ યોગેશ પટેલે વ્યક્ત કર્યો. જામનગર ગ્રામ્ય કોંગ્રેસ ધારાસભ્ય વલ્લભ ધારવિયાનું ભાજપમાં જોડાવાને લઈને નિવેદન આપતા તેમણે કહ્યું કે હું કોઈપણ કાર્ય ભાજપમાં જોડાવાનું નથી અને કહ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષ માટે વફાદાર છું અને હંમેશા માટે રહીશ. વલ્લભ ધારવિયાએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉના વર્ષો સુધી ભાજપમાં હતો, જેથી ભાજપ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો, પણ મેં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કર્યો અને મારી ભાજપમાં જોડાવાની વાતો પાયાવિહોણી છે. વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અરવલ્લીના મોડાસામાં. મોડાસામાં આવેલી યશ સોસાયટીમાં રહેતા રાઠોડ પરિવાર સાથે 2019ની લોકસભા ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી. ત્યારે શું કહી રહ્યા છે રાઠોડ પરિવારના સભ્યો, આવો સાંભળીએ. ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી ચોવીસ કલાકની ટીમ આજે પહોંચી છે મોડાસાની યશ સોસાયટીમાં રહેતા રાઠોડ પરિવારના ઘરે. આપણે તેમને પૂછીશું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમનો શું મત છે અને 4.5 વર્ષમાં મોદી સરકારના કેવા રહ્યા. જી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત જી ચોવીસ કલાકની ટીમ આજે મોડાસાની યશ સોસાયટી ખાતે રહેતા રાઠોડ પરિવારના ત્યાં પહોંચી છે. રાઠોડ પરિવારના ઉષાબેન રાઠોડ વર્ષોથી મોડાસા શહેરમાં રહે છે અને છેલ્લા 5 વર્ષથી મોડાસા ખાતે આવેલી એમએડ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. આપણી સાથે તેમના પરિવારજનો અને સોસાયટીના રહેવાસીઓ છે. આજે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તેમનો શું મત છે, તેઓ કેવી સરકાર ઈચ્છી રહ્યા છે અને 4.5 વર્ષમાં મોદી સરકારનું જે શાસન રહ્યું તે શાસનથી તેઓ સંતુષ્ટ છે કે નહીં. સૌપ્રથમ આપને પૂછીશ કે 4.5 વર્ષમાં મોદી સરકારે જે કામ કર્યા એ કામથી આપ સંતુષ્ટ છો કે નહીં? માનનીય મોદી સાહેબે 4.5 વર્ષની અંદર કેટલીક યોજનાઓ બહાર પાડી છે. બરાબર, યોજનાઓ આમ તો સારી છે, પરંતુ એના જે ફળ સામાન્ય નાગરિક સુધી જે પહોંચવા જોઈએ એ પૂરેપૂરા પહોંચ્યા નથી. એના કારણે જે મીડિયા હોય, બરાબર, વચ્ચે જે માણસો હોય, અધિકારીઓ હોય, એના એના દ્વારા જે ફોલોઅપ થવું જોઈએ, સામાન્ય નાગરિક સુધી એના ફળ જે પહોંચવા જોઈએ એ આજ સુધી જોઈએ એ રીતે પહોંચી શક્યા નથી. પરંતુ આશા રાખીએ કે ભવિષ્યમાં એ સફળ થાય. આપ શિક્ષક છો, મોદી સરકારે શિક્ષકો માટે કેવી યોજનાઓ બહાર પાડી? શિક્ષકો માટે તો હાલ પૂરતી ભરતી થાય છે, પરંતુ છતાં પણ શિક્ષણમાં અત્યારે મોટા પાયે બેરોજગારી છે. બરાબર, સામાન્ય અત્યારે બેરોજગારીનું પ્રમાણ થોડુંક વધુ છે, તો એ બધા લોકોને રોજગારી મળે એવા કોઈ પ્રયત્નો થાય તો સારું. થોડા સમય પહેલા શિક્ષકોને આંદોલન કરવું પડ્યું હતું, શું કહેશો? હા, શિક્ષકોએ પોતાના હકો માટે આંદોલન કરવું પડ્યું હતું, રસ્તા પર વિધાનસભાનો ઘેરાવ આ બધું કર્યું હતું અને હકારાત્મક મળ્યું છે. અત્યારે જે સળંગ નોકરી હતી એ સરકારનો હકારાત્મક જવાબ છે. અનેક મહિલા આપણી સાથે ઉપસ્થિત છે. ઉષાબેન, આપને પૂછીશ કે આવનારી લોકસભાની જે ચૂંટણી આવે છે એમાં આપ કેવી સરકાર ઈચ્છો છો? હું તો કોંગ્રેસની સરકાર ઈચ્છીશ. કયા કારણથી? હું મોદી સરકારથી નારાજ છું સંપૂર્ણ રીતે, અને એસસીના નાતે તો બિલકુલ નારાજ છું. સો એના માટે હું એમ જ ઈચ્છું કે મારા માટે તો હિત ભાવના રાખનારી કોંગ્રેસ સરકાર જ હતી. નારાજગીનું કારણ શું? હાલ પૂરતો તો તમે જોઈ જ રહ્યા છો કે એસસી એસટી ઓબીસી માટે જે કોટા હતો એ નસ્તનાબૂદ કરી દીધું. એનો એક અમારે આધારસ્તંભ હતો એ કાઢી નાખ્યો. હવે આવનાર સમયમાં તો શું કરશે મોદી અમારા માટે એ તો ખબર નથી, કારણ કે એ લોહી પાણી એ કરીને આંબેડકરે જે પ્રયત્નો કર્યા હતા, એકદમ નીચી કક્ષાની કોમ હતી એને ઊંચા લાવવાના પ્રયત્ન કર્યા હતા. હવે ભવિષ્યમાં મોદી હશે તો આ કોમ હતી એમને પાછી ત્યાં જતી રહે. આપ કોમની વાત કરી રહ્યા છો, 4.5 વર્ષમાં મોદી સરકારે મહિલાઓ માટે પણ સારી એવી યોજનાઓ બહાર પાડી છે, મહિલાઓને પોતાના હક અધિકાર અપાવ્યા છે, મુસ્લિમ મહિલાઓને 3 તલાક માટે પ્રવિધાન સંવિધાન બહાર પાડ્યું છે, શું કહેશો? હું એના માટે બિલકુલ સંમત નથી. થોડા ઘણા અંશે એ કાર્ય સાર્થક નીવડ્યા હશે, બિલકુલ તો નથી જ. ઘણા મેમ્બર્સ જે
જી કે ભાઈ કે વડીલ વર્ગો હોય એ લોકો તો આને આપતા જ નથી, કહેતા જ નથી એ લોકો કે આ કામ સારું કહેવાય. ત્રિપલ તલાક એ એક પ્રકારની વ્યક્તિની, કોઈ પણ વ્યક્તિની શું કહેવાય, માનસિકતા ઉપર હતું. એ માનસિક જે કે એક સોશિયલ પ્રશ્ન હતો, એના લઈને એક કોઈ પણ પ્રકારનું હક મેળવી ના શકાય. મોદી સરકારે આમ તો સારું જ કર્યું છે, પણ જે સામાન્ય વર્ગની મહિલાઓ હોય એને આમાં કોઈ પણ લાભ થયો નથી. જે મોટા વર્ગના માણસો હોય એના માટે જ આ જરૂરી છે, જે સામાન્ય વર્ગની મહિલા માટે કોઈ જ ફાયદો નથી. એમ એ બધાથી સંતુષ્ટ કહેવાય છે કે ગેસનું કર્યું છે, પણ ગેસમાં બી એટલું જ થાય છે. દાખલા તરીકે અત્યારે આ સબસિડીની વાત છે, તો સબસિડી અમારા જોડેથી એના બમણા જ લેવામાં આવે છે અને અમારા ખાતામાં જમા થાય છે, એ તો સરખી જ વાત છે. એમ આપણી સાથે એક યુવા મિત્ર પણ ઉપસ્થિત છે, આપણે તેમને પૂછીશું કે બેટા આવનારી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે, આપ યુવા તરીકે કેવી સરકાર ઈચ્છો છો? હું યુવા તરીકે એવી સરકાર, અત્યારે યુવાનોમાં બેરોજગારી બહુ જ છે, તો ભવિષ્યમાં જે સરકાર આપે તે યુવાનોનું વિચારી અને આગળ જે તે કોઈ પગલાં હોય એ ભરે. ચોક્કસથી આ હતા રાઠોડ પરિવારના સભ્યો અને સોસાયટીના સદસ્યો હતા. તેમનું માનવું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જે સરકાર મહિલાઓના હિતની વાત કરશે, લોકોના હિતની વાત કરશે, તે સરકારને જ અમે અમારો વોટ આપીશું. ફરી મળીશું નવા પરિવાર સાથે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.